વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના નિરીક્ષકોની કરજણ તાલુકાના ચોરંદા ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દઈ ભાજપનો ખેસ ધારણ કરનાર કરજણ સિનોર પોલ બેઠકના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલની ખાલી પડેલી બેઠકની આગામી પેટા ચૂંટણી બાબતે જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે કોંગ્રેસ દ્વારા ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેના ભાગરૂપે કરજણ તાલુકામાં મીટિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત બુધવારના રોજ કોંગ્રેસના ચૂંટણી નિરીક્ષકો કરજણ ખાતે આવી પહોંચ્યા હતા અને ચોરંદા ખાતે ચૂંટણી નિરીક્ષક રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પેટા ચૂંટણી અંગે બેઠક યોજાઈ હતી, જેમાં કરજણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કરજણ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે પુનઃ કરજણ સિનોર તાલુકામાં ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષે પણ સતર્ક બની પુનઃ એક વખત આ બેઠક કોંગ્રેસના ફારે આવે એ માટે તાલુકા કક્ષાએથી બૂથ કક્ષા સુધીનું આયોજન કેવી રીતે કરવું એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં આવનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આયોજન બેઠક યોજવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા, નિરીક્ષક નટવરસિંહ મૈડા, આણંદ યુનુસભાઈ પટેલ, ભરૂચ રમેશભાઈ પટેલ, મકવાણાભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, ગુણવંતભાઈ પરમાર, નીલાબેન ઉપાધ્યાય, કિરીટસિંહ જાડેજા, ભરતભાઈ પ્રમુખ, ચંદ્રકાંત પટેલ, અમીન કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ અમીન, વેમાર અશોકસિંહ રાણા, કરજણનગર કોંગ્રેસ પ્રમુખ સહિત તાલુકાના કોંગ્રેસ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ। વિધાનસભાની પેટા ચૂંટણીના ભાગરૂપે કરજણ તાલુકાના 3 તાલુકાનો સમાવેશ થાય છે। એ 3 તાલુકાના અંદર 3 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલી મીટિંગ સિનોર તાલુકાનો 11 વાગે માલસર ખાતે કરી છે અને હમણાં 2 વાગે અહીંયા કરજણ તાલુકાના ચોરંદા મુકામે મીટિંગ, 3 વાગે અમારો આગળનો પ્રોગ્રામ વડોદરા તાલુકાના પોર ગામે છે। આજે ખાસ કિસ્સાની અત્યારે પ્રાથમિક મીટિંગ પહેલા તબક્કાની કરવામાં આવી છે, એમાં તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચો, આગેવાનો બધાને ભેગા કરી અને પેટા ચૂંટણી આવનાર સમયની અંદર આપ સૌ કોંગ્રેસના ઉમેદવાર જેને ટિકિટ મળે તેને જીતાડવા માટે કટિબદ્ધ રહો, સંકલ્પ કરો અને ઉમેદવાર પ્રભારી, એના પેજ પ્રભારી, પેજ પ્રમુખ, તમામ આગેવાનો સાથે, યુવાનો સાથે બેસી અને એની ધરપકડ કરવામાં આવે તેવા તમામ પ્રકારના અહીંયાથી આજે સંદેશા આપવામાં આવ્યા છે। પ્રદેશ સમિતિમાંથી નિકુલસિંહ મહેરા, યુનુસભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તમામ જિલ્લા પંચાયતના સભ્યો, ચેરમેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તમામને આ સૂચના આપવામાં આવી છે કે કોંગ્રેસનું સંગઠન ઝડપથી મજબૂત કરે। આ કોંગ્રેસનો ગઢ છે, કોંગ્રેસના ધારાસભ્ય તમે ચૂંટ્યો હતો, તમારો કોઈ વાંક નથી। કોંગ્રેસ પક્ષનો ફરીથી બીજો પેટા ચૂંટણીનો જે ઉમેદવાર કમાવશે તેને જીતાડવા માટેની અપીલ છે। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર 147 કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે, તેની પૂર્વ તૈયારી પેટે 3 તાલુકા જે આ વિધાનસભામાં સમાવિષ્ટ છે, સિનોર તાલુકો, કરજણ તાલુકો અને વડોદરા તાલુકાના 12 ગામો, એ તમામ તાલુકાઓમાં પ્રદેશથી નિમાયેલા પ્રભારી અને સરપ્રભારીની માર્ગદર્શન હેઠળ કેવી રીતની ચૂંટણીની રણનીતિ કરવી, કાર્યકરોનું પ્રોત્સાહન બઢાવવા, આગેવાનો કઈ રીતે અહીંયા બૂથ લેવલ મેનેજમેન્ટ કરવાનું છે બધાએ એનું માર્ગદર્શન આપ્યું છે અને તમામ કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનોએ આજે સંકલ્પ કર્યો છે આ મિટિંગમાં કે આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ભારેમાં ભારે બહુમતીથી જીતાડવા માટે એ લોકો કટિબદ્ધ છે અને વચન આપ્યું છે પ્રદેશના પ્રભારી અને સરપ્રભારી।